કીમ ખાતે આવેલ ટેલેન્ટેડ ટ્યુશન ક્લાસના શિક્ષકે ચોપડી નહીં લાવનાર ધોરણ 12ના વિદ્યાર્થીને તમાચાઓ મારી ઇજા પહોંચાડતા વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. કીમમાં રહેતા લક્ષ્મણભાઈ પરમારનો પુત્ર વિરાજ ધોરણ 12માં ટ્યુશન લેવા માટે કીમના તપોવન માર્ગ ઉપર ટેલેન્ટ ક્લાસીસમાં જાય છે. જોકે છેલ્લા 3 મહિનાથી વિરાજ ચોપડી લઈને ટ્યુશન પર આવતો નહીં હોવાના કારણે ટ્યુશનના સંચાલક દીપક સોલંકીએ વિરાજને તમાચાઓ તેમજ પેટમાં મુક્કો મારી ઇજા પહોંચાડી હતી. શિક્ષકના મારનો ભોગ બનેલ વિદ્યાર્થી વિરાજને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આજે જયારે ક્લાસ ચાલતો હતો ત્યારે દરમિયાન શું થયું હતું? કઈ થયું નથી. ચોપડી ની અંદર કોને માર્યું હતું? મારવાળાનું નામ શું છે સાહેબ નું? દીપકભાઈ. કેટલો માર્યો હતો? વાગી ગયેલો. પછી એને દવાખાને કોણ લઈને ગયું? દવાખાને ના, એટલે કોણ? દીપકભાઈ લઈને ગયા હતા. કોણ લઈને ગયું? હા, સોલંકી દીપક. પુસ્તક નહીં હતું, સતત 3 મહિનાથી પુસ્તક નથી. આપણે વાલીને જાણ કરવા માટે આપણે એને કશું બી મોકલીએ તો ફોન પણ આપણે રિજેક્ટ લિસ્ટમાં મૂક્યા છે. અને કમસે કમ એને 5-10 વાર ટ્યુશન ક્લાસમાંથી કાઢી મૂકવામાં આવ્યો, છતાં પણ એ વાલી લઈને નથી આવતો. દર વખતે રિક્વેસ્ટ કરીને સાહેબ હવે થઈ જશે એવી રીતના કરે છે. આજે પણ 3 વાર એના વાલીને સવારમાં ટ્રાય કરવામાં આવી, પણ ટ્રાય ફેલ ગઈ, નિષ્ફળ. આપણો ફોન રિજેક્ટ લિસ્ટમાં છે. ત્યાર પછી સતત એને બેસાડવામાં આવ્યો, છતાં પણ એ વ્યક્તિ સમજવા તૈયાર નથી. અને આખરે મારે એને બે ઝાપટ ગાલ ઉપર અને પછી એક બરડા ઉપર મારવામાં આવ્યું. વાલીનો આક્ષેપ છે કે જે પેટમાં મારવામાં આવ્યું છે એના કારણે એને એડમિટ કરવો પડ્યો છે અને હાલ સારવાર હેઠળ છે. સાહેબ, મારવાનો કોઈ શિક્ષકને હક નથી, એ અમારી ભૂલ જ છે. પણ સાહેબ, એ છોકરો સતત 4 વર્ષથી મારી પાસે જ છે, તો એવું સમજીએ કે અમે અમારો બાળક છે અને સતત ભૂલને કારણે સુધારવાનો પ્રયત્ન, એ અમારી ભૂલ જ છે કે એને અમે માર્યો છે. મેં વિરાજનો ભાઈ છું જેને મારવામાં આવેલો છે. એ ટેલેન્ટ ટ્યુશન ક્લાસીસમાં ભણે છે અત્યારે. એટલે એને કઈ ચોપડી કઈ ભૂલી ગયો હતો એટલે એને અત્યારે સરે કઈ માર્યો હશે. કેવું માર્યું છે? એટલે એવી રીતના માર્યો છે કે છાતીમાં કઈ એટલે વધારે વાગેલું છે. એટલે સાધનામાં લઈ ગયેલા તો સાધના હોસ્પિટલમાંથી એને સુરત કીધું છે એટલે સુરત લઈ ગયા છે અત્યારે એના પપ્પા મમ્મી ને એ લોકો. એટલે સુરત સિટી સ્કેન એવું કરાવીને પછી એને પાછો સાધના હોસ્પિટલમાં દાખલ કરવાના છે. એ દીપક સર છે એમનું નામ. એક છોકરો વિરાજ પરમાર, વિરાજ લક્ષ્મણભાઈ ને એક સર લઈને આવેલા ત્યારે પેશન્ટને કમ્પ્લેન એવી હતી કે મારા પેટમાં દુખે છે. એને એક બે ઇન્જેકશન આપ્યા પણ એનું દુખાવો ઓછો ન થયું. તો પછી હિસ્ટ્રી પૂછી તો ખબર પડી કે એને કઈ ઈજા થઈ છે પેટમાં. પછી એને પછી અમે સોનોગ્રાફી કરાવી. સોનોગ્રાફીમાં થોડું એવું લાગે છે કે અંદર કઈ ઈજા થઈ છે ને કઈ લીક થયું છે અંદર. કઈ હિમોપેરિટોનિયમ કહેવાય એટલે બ્લડ કઈ લીક થયું છે. હવે આગળની તપાસ કરતા પછી આપણને થોડું ખ્યાલ આવશે કે કેવી રીતે ઈજા થઈ.